गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ચેપ્ટર 5 તરફ આગળ વધીએ. તો ચેપ્ટર 5 નું નામ છે ગતિના નિયમો. આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા ટોપિક હશે જે હું તમને કરાવીશ, પણ બુકમાં નહીં પણ હોય, પણ એ જરૂરી હશે એટલા માટે કરવા પડશે. બરાબર, તો દાખલામાં જેનો ઉપયોગ જ્યારે એનો ઉપયોગ કરશું ત્યારે તમને સમજાશે કે આ ટોપિક જરૂરી હતો અને બુકની અંદર હતો નહીં. બરાબર, તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એ ગતિ જ્યારે વસ્તુ કરે છે ત્યારે શું થશે, પ્રવેગ ઉદ્ભવશે, વેગમાં ફેરફાર થશે, એટલે ગતિ કેવી હતી તેનો અભ્યાસ કર્યો, ગતિ કોના કારણે થાય એનો અભ્યાસ કર્યો નહીં. તો હવે આ ચેપ્ટરથી આપણે ગતિના કારણોનો અભ્યાસ કરવાનો છે. તો કે પદાર્થની ગતિ કોના કારણે થાય છે એનો અભ્યાસ કરવાનો છે. તો તમે એક સામાન્ય વસ્તુ વિચારો કે આ પેન છે, એને હું છોડી દઉં તો ક્યાં જશે, નીચે. કેમ? તો કે ગુરુત્વાકર્ષણ બળ એને પોતાની તરફ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને પોતાની તરફ આકર્ષે છે. બરાબર, એટલે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ પેન નીચે ગઈ. અથવા તો ધારો કે આ પેન હાથ પર સ્થિર છે, એને હું અહીંથી ધક્કો મારું તો આ પેન આગળ ખસે. એટલે કે જ્યારે આ પેન સ્થિર હતી ત્યારે મેં ધક્કો માર્યો તો એ આગળ ખસી. એટલે કે વસ્તુને જો ગતિ કરાવી હોય તો શું લગાવવું પડે, તમારે એના ઉપર બાહ્ય બળ લગાવવું પડે. એટલે એવું કહી શકાય કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિ કરાવવા માટે શું કરવું પડે, એના પર બાહ્ય બળ લગાડવું પડે. એટલે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે બાહ્ય બળ લગાડવું પડે છે. એટલે બળ જરૂરી છે પદાર્થને ગતિ કરાવવા માટે. બીજી એક વસ્તુ સમજીએ, ધારો કે તમારે આ, તમે સાયકલ ચલાવી રહ્યા છો અને સાયકલને તમારે ઊભી રાખવી છે તો તમે બ્રેક લગાવશો. બરાબર, એટલે સાયકલ સ્થિર થશે. અથવા તો કોઈ વસ્તુ તમારા તરફ ગબડીને આવી રહી છે, આ બોલ ધારો કે આમ ગબડીને તમારી તરફ આવી રહ્યો છે, તમે એના પર બોલ લગાવશો તો ધીમે ધીમે આ બોલ સ્થિર થઈ જશે. એટલે કે પદાર્થની ગતિને અટકાવવા અથવા તો ગતિમાન પદાર્થને અટકાવવા તેના ઉપર વિરોધક બળ લગાડવું પડે છે. વિરોધક એટલે તેની ગતિનો વિરોધ કરે. એટલે કે આપણે એવું સમજી શકાય કે વસ્તુની જો ગતિ કરાવી હોય તો તેના પર બળ લગાડવું પડે, અથવા તો તેની ગતિને બંધ કરવી હોય, એને સ્થિર કરવો હોય તો એના પર એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. બરાબર, આના પરથી એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે અમુક અભ્યાસ કરીને એવું કીધું. એરિસ્ટોટલ આ વૈજ્ઞાનિકે એવું કીધું કે પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે હંમેશા તેના પર બળની જરૂર હોય છે, તેના પર બળ લગાડવાની જરૂર હોય છે. એટલે પદાર્થની અથવા તો પદાર્થને ગતિમાં રાખવા માટે તેના પર બળ લગાડવું જરૂરી છે, આવું એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કીધું. એટલે સામાન્ય રીતે તમે વિચારો કે એક નાનું બાળક નાની કારને દોરીથી બાંધીને ખેંચે છે, દોરીથી બાંધીને એ બાળક આ કારને શું કરે છે, ખેંચે છે. બરાબર, તો આ બાળક કારને ખેંચશે, જ્યારે એ ખેંચશે તો જ આ કાર આગળ જશે, ખેંચવાનું બંધ નહીં ખેંચે તો એ કાર ત્યાંની ત્યાં રહેશે. એટલે આના ઉપરથી એવું સમજી શકાય કે આ કારને આગળ લઈ જવા માટે એટલે કે ગતિ કરાવવા માટે સતત બળની જરૂર પડે છે. બરાબર, પરંતુ આ જે વિચાર છે એરિસ્ટોટલનો એ ખોટો નીવડ્યો. કેવી રીતે? જુઓ, અહીં કાર સ્થિર છે, એને ગતિ કરાવવા બળની જરૂર પડે છે. અથવા તો ધારો કે કાર ગતિ કરતી હોય તો શું થાય, તો કારના પૈડા અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે.
क्यों बल लगे घर्षण पर कार धारो कि आ दिशा में गति करती हो तो घर्षण बल तेनी विरुद्ध दिशा में लगे तेनी गति नी विरुद्ध दिशा में लगे कोना वड़े रस्ता वड़े एटले कि आ जे घर्षण बल छे ए तमारी गति नो विरोध करे छे एटले कि गति थती अटकावे छे એટલે તમારે જો આ કારને ગતિ કરાવવું હોય તો આ ઘર્ષણ બળની વિરુદ્ધમાં તેના કરતાં વધારે મૂલ્યનું બાહ્ય બળ લગાડવું પડે તો શું થાય આ પદાર્થ ગતિ કરે એટલે ઘર્ષણ બળ તેને ગતિ કરતો અટકાવે છે જે આ બાજુની તરફ છે તો તમારે એની વિરુદ્ધ દિશામાં એટલે આ તરફ ઘર્ષણ બળ કરતાં વધારે બળ લગાડવું પડે તો આ કાર આગળ આવે એટલે આપણે આ બાળક આ કારને ખસેડવા માટે બળ લગાવતો હતો તો એને ગતિ કરાવવા માટે નહોતો લગાવતો પરંતુ એની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળને સમતોલવા માટે એ બળ લગાવતો હતો બરાબર અથવા તો ધારો કે શું થાય જો તમારું બાહ્ય બળ અને ઘર્ષણ બળ સમાન હોય બાહ્ય બળ અને ઘર્ષણ બળ સમાન હોય હવે જુઓ અહીં બે બળો લાગે છે કારની ઉપર એક બળ આ દિશામાં છે બાહ્ય બળ અને બીજું બળ આ દિશામાં છે ઘર્ષણ બળ તો એનો પરિણામી બળ શું થાય તો કુલ બળ માટે બંનેનો શું કરવો પડે સદિશ સરવાળો સદિશ રાશિઓ આપણે અભ્યાસ કરી ગયા છે સદિશ રાશિઓનો સરવાળો સદિશ રૂપે કરવાનો હોય અને જો બે સદિશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બંનેનો સરવાળાનો જવાબ શું આવે ઝીરો એટલે બાહ્ય બળ શું થાય ઝીરો જો તમે લગાડેલું બાહ્ય બળ જો ઘર્ષણ બળ જેટલું જ હશે તો પદાર્થ અચળ વેગથી અચળ વેગ અથવા તો નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે એટલે કે એનો વેગ બદલાય નહીં ખ્યાલ આવે વેગ ન બદલાય એનો મતલબ શું થાય એનો પ્રવેગ શૂન્ય હોય એમાં પ્રવેગ ન ઉદ્ભવે વેગમાં ફેરફાર થાય તો જ શું ઉદભવે પ્રવેગ અને વેગ ન બદલાય તો શું થાય પ્રવેગ શૂન્ય હોય એટલે કે એક વસ્તુ ધ્યાન રાખો એરિસ્ટોટલે એવું કીધું કે પદાર્થને ગતિમાં રાખવા માટે તેના પર બાહ્ય બળની જરૂર પડે એના પર સતત બળ લગાડવું પડે પણ એ વિધાન કેવું હતું ખોટું હતું કેમ તો કે બાહ્ય બળ શેના માટે લગાડવું પડે તો આ ઘર્ષણ બળ જેવા વિરોધક બળને અવરોધવા માટે વિરોધક બળનો વિરોધ કરવા માટે આ ગતિનો અવરોધ કરે એવા બળ ઘણા બધા આવે જેનો અભ્યાસ પણ આપણે કરશું એક છે ઘર્ષણ બળ અને અવરોધક બળ કહેવાય અવરોધક બળ એટલે શું તો કે ગતિને અવરોધે અવરોધે એટલે વિરોધ કરે અવરોધક બળમાં કયા કયા બળ ઘર્ષણ બળ શ્યાનતા બળ આ બધા બળોનો આપણે અભ્યાસ કરશું શું છે તે પછી ખબર પડશે બરાબર તો આવા બધા બળો શું કરે ગતિને અવરોધે ધારો કે આ પેનને છોડી દઉં નીચે આવે છે તો હવા એને હવા વડે લાગતું ઘર્ષણ બળ એટલે હવાનું અવરોધક બળ એને ઉપર ખેંચે તમે જ્યારે સાયકલ ચલાવતા હો ફાસ્ટ બાઇક ચલાવતા હો તો હવા તમને પાછળ ધકેલે એટલે હવાનું અવરોધક બળ તમને લાગે એટલે આ જે બધા બળો છે આ પ્રકારના બળો હોય જે તમારી ગતિને અવરોધે તો આવી અવરોધક બળનો વિરોધ કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ લગાડવું પડે છે ન કે એ પદાર્થને ગતિમાં લાવવા માટે બરાબર અને જો તમારે લગાડેલું બાહ્ય બળ એ ઘર્ષણ બળ એટલે આવા અવરોધક બળ જેટલું હોય તો તમારું પદાર્થ પર લાગતું પરિણામી બળ શું થાય શૂન્ય અને જો પદાર્થનું પરિણામી બળ શૂન્ય થાય તો પદાર્થ તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે એટલે પદાર્થનો પરિણામી બળ શૂન્ય હોવા છતાં પદાર્થ તેટલા વેગથી ગતિ ચાલુ રાખે છે એટલે એરિસ્ટોટલે જે સમજાવ્યું કે પદાર્થને ગતિમાં રાખવા માટે બળ જરૂરી છે તો તે કેવું હતું ખોટું હતું તો શું કહી શકાય તો એવું કહી શકાય કે બાહ્ય બળ શું કરશે તો તેનો વેગમાં ફેરફાર કરશે હવે કેવી રીતે કરે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ બરાબર તો ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આ જે એરિસ્ટોટલ અને એના અનુયાયીઓએ જે સૂચન કર્યું તે ખોટું સાબિત કરી બતાવ્યું અને એણે શું સાબિત કર્યું તો એણે એક જડત્વનો નિયમ આપ્યો કોણે ગેલિલિયોએ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એક વસ્તુ સાબિત કરી અને એણે કયો નિયમ આપ્યો જડત્વનો નિયમ એ શું છે તે જોઈએ એ શું છે તે જોઈએ તો એણે એવો પ્રયોગ કર્યો કે આ એક ઘર્ષણ રહિત સપાટી છે આ પ્રકારની કેવી સપાટી છે ઘર્ષણ રહિત એમાં
આટલી ઊંચાઈથી બોલને પડતો મૂકે તો શું થાય, આ ગબડતો ગબડતો અહીં આવે અને આટલી જ ઊંચાઈ, જેટલી ઊંચાઈથી એને પડતો મૂક્યો તો એટલી જ ઊંચાઈ સુધી જાય. એટલે અહીં કોઈ ઘર્ષણ બળ ન હોવાથી આ બોલ તેટલી જ ઊંચાઈએ જાય છે એવું એણે જોયું. હવે આ ઊંચાઈને થોડી એણે ઓછી કરી, એટલે ઊંચાઈ થોડી ઘટાડી, તો પણ એવું જ થયું કે જેટલી ઊંચાઈથી આ બોલને છોડવામાં આવે એટલી જ ઊંચાઈ સુધી આ બોલ ફરી પાછો બીજી બાજુએ જાય, જ્યારે આના પર ઘર્ષણ હોતું નથી. ત્રીજો પ્રયોગ એણે એવો કર્યો કે એક ઊંચાઈવાળી સપાટી રાખી અને બીજી સપાટી પર ઊંચાઈ રાખી જ નહીં, તો શું થયું, આ બોલ અહીંથી ગબડ્યો અને એની ગતિને અવરોધવા માટે કોઈ બળ ન હોવાને કારણે એ બોલ અનંત સુધી ગયો, જતો જ રહ્યો આમ આગળ. એટલે એના પરથી એણે એવું સાબિત કર્યું કે જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો તે પદાર્થ સ્થિર જ રહે છે, ક્યાં સુધી, જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ એ સ્થિર જ રહે છે, અને નિયમિત વેગથી સુરેખ ગતિ કરતો પદાર્થ એ પોતાની ગતિ ચાલુ રાખે છે એટલા જ વેગથી. એટલે એણે એવું સાબિત કર્યું કે જો સ્થિર પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, આ કોઈ પદાર્થ છે જે સ્થિર છે, કેવો પદાર્થ છે, સ્થિર છે, એના પર લાગતું જો બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે પદાર્થ કેવો રહે છે, સ્થિર જ રહે છે. અથવા તો જો તે પદાર્થ v જેટલા વેગથી નિયમિત ગતિ કરતો હોય, એટલે અચળ વેગથી ગતિ કરતો હોય, તો બાહ્ય બળ જો શૂન્ય હોય, તેના પર લાગતું પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો તે તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે જો પદાર્થ સ્થિર હોય તો તે સ્થિર જ રહેશે, ક્યાં સુધી, જ્યાં સુધી તેના પર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે. બરાબર, પરિણામી બાહ્ય બળ એટલે શું, તો કે અત્યારે જ મેં તમને સમજાવ્યું કે જો તમે આ દિશામાં બળ લગાવશો તો આ દિશામાં ઘર્ષણ બળ ઉદ્ભવશે, જો તમારું બંને બળ સમાન મૂલ્યનું હોય તો પરિણામી બળ ઝીરો થાય. એટલે જ્યારે પરિણામી બળ ઝીરો હોય, આ બળો ભલે લાગતા હોય પણ આપણે કયું લેવાનું, આ બધા બળોનું પરિણામી બળ, જો પરિણામી બાહ્ય બળ ઝીરો હોય તો સ્થિર પદાર્થ કેવો રહે, સ્થિર રહે, અને જો તે પદાર્થ વી વેગથી નિયમિત ગતિ કરતો હોય તો તે પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. એવું કોણે સાબિત કર્યું, ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે, અને એને કહેવાય જડત્વનો નિયમ. એટલે જડત્વ એટલે શું, તો તેને આ રીતે સાબિત કરી લખી શકાય, જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, ચોખ્ખું એટલે પરિણામી, કુલ બધા બળોનો સરવાળો કરીને જે કુલ બળ બને પદાર્થ પર લાગતું બાહ્ય બળ, એ બાહ્ય બળ જો શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. પદાર્થના આ ગુણધર્મને શું કહેવાય, જડત્વ. એટલે કે સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ એની એટલા જ વેગથી ગતિ ચાલુ રાખે, એનો મતલબ એમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર, એટલે જડત્વને એવું કહી શકાય કે ફેરફારનો વિરોધ, કોઈ ફેરફાર ન થાય એટલે શું કહી શકાય, ફેરફારનો વિરોધ. તો આ ગેલિલિયોએ જે અનુમાન લગાવ્યા, જે વસ્તુ જડત્વનો નિયમ સાબિત કર્યો, એના ઉપરથી યંત્રશાસ્ત્રનો વિકાસ કરવા માટે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ત્રણ નિયમો આપ્યા, જે આખા યંત્રશાસ્ત્રના પાયાના નિયમો છે. તો હવે આપણે એ ત્રણ નિયમો સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગેલિલિયોએ આપેલા અનુમાન ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે પહેલો નિયમ આપ્યો ગતિનો. એ નિયમ આ પ્રમાણે હતો કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા તો નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળ અન્ય કંઈ કરવાની ફરજ ન પાડે. એટલે કે જો પદાર્થ સ્થિર હોય તો પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર જ રહે, અથવા તો જો તે ગતિમાં હોય તો તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. એટલે આને બીજા સ્વરૂપમાં પણ આપણે સમજી શકાય. શું સમજી શકાય, તો વેગ શરૂઆતમાં ઝીરો હતો અને બાહ્ય બળ ન લાગ્યું તો પરિણામી વેગ પણ ઝીરો છે, અથવા તો ધારો કે પદાર્થ કોઈક વી વેગથી ગતિ કરતો હતો તો અંતિમ પણ વેગ તેટલો જ રહેશે જો બાહ્ય બળ ન લાગે તો. બરાબર, એટલે બાહ્ય બળ ન લાગે, પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો ઝીરો વેગ ઝીરો જ રહે અને વી વેગ વી જ રહે. એનો મતલબ આમાં વેગમાં ફેરફાર કેટલો થયો, તો ઝીરો માઇનસ ઝીરો એટલે ઝીરો, અને આમાં પણ વેગમાં ફેરફાર કેટલો થયો, વી માઇનસ વી એટલે ઝીરો.
એના મતલબ એવો થયો કે જો બાહ્ય બળ ન લાગે, જો બાહ્ય બળ ન લાગે એટલે જો પરિણામી બાહ્ય બળ એ શૂન્ય હોય તો ચોખ્ખું અથવા પરિણામી, આ બે શબ્દ વપરાશે. હું મોટે ભાગે પરિણામી બોલું છું, ગુજવાતો નહીં. ચોખ્ખું એટલે કે પરિણામી, બરાબર. ચોખ્ખું નો શબ્દ કુલ, એક જ બળ લાગતું એવું હોય નહીં, પદાર્થ પર ઘણા બધા બળો પણ લાગતા હોય, એ બધાનું કુલ બળ એને કહેવાય પરિણામી બળ અથવા તો ચોખ્ખું બળ. તો જો પદાર્થ પર ચોખ્ખું બળ શૂન્ય હોય તો વેગમાં ફેરફાર ઝીરો હોય, અને વેગમાં ફેરફાર ઝીરો હોય તો શું થાય, પ્રવેગ શૂન્ય હોય, એટલે કે એમાં પ્રવેગ ન ઉદ્ભવે, એનો વેગ ન બદલાય. એનો મતલબ પદાર્થ પર બળ લાગે તો જ વેગ બદલાય, અને વેગ બદલાય તો જ શું ઉદ્ભવે, પ્રવેગ ઉદ્ભવે. એટલે આને, આ જે પહેલો નિયમ છે એને આ સ્વરૂપે પણ લખી શકાય, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શું હોય, શૂન્ય હોય છે, અથવા જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું હોય તો તેનો પ્રવેગ કેવો હોય, અશૂન્ય, એટલે કંઈક ને કંઈક પ્રવેગ તેમાં ઉદ્ભવે છે. તો આ રીતે પણ આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એનો મતલબ એવો થયો કે પદાર્થમાં પ્રવેગ ક્યારે ઉદ્ભવે, જ્યારે તેના પર શું લાગે, બળ લાગે ત્યારે જ. હવે ચોખ્ખું બાહ્ય બળ એવું કેમ લખું છું, પરિણામી બાહ્ય બળ, તો સમજો આ ટેબલ ઉપર એક પુસ્તક છે, આ ટેબલ છે અને એના ઉપર એક પુસ્તક છે. આ પુસ્તક ઉપર, આ પુસ્તક અહીં સ્થિર પડેલું છે, સ્થિર સ્થિતિમાં જ છે. તો જુઓ, એને ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ ખેંચતું હશે, અને ગુરુત્વાકર્ષણ બળને કારણે એના પર જે બળ લાગે એ વજન બળ એનું હશે, વજન બળ દબલું. આ જે ટેબલની સપાટી છે તે સપાટી, એના ઉપર લંબ દિશામાં કોઈ એક લંબ બળ લગાડતું હશે, સંપર્ક બળ પણ કહી શકાય એને, બરાબર. તો એના પર બે બળો લાગે છે તો પછી ખસતું કેમ નથી, સ્થિર કેમ છે? તો એનો મતલબ એવો થાય કે આ જે વજન બળ જેટલું છે એટલું જ આ લંબ બળ છે, એટલે કે બેનો સદિશ સરવાળો કરીએ, પરિણામી બળ શોધીએ, બેનો શું કરીએ, સદિશ સરવાળો. હવે બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શું થાય, ઝીરો થાય. એટલા માટે હું કાયમ એવું બોલું છું કે પરિણામી બાહ્ય બળ, એટલે કે પદાર્થ પર બળ લાગે એટલું જ જરૂરી નથી, પણ એના પર બળ શૂન્ય હોવું જરૂરી નથી, પણ એવું પણ હોઈ શકે કે એના પર બળો લાગતા હોય પણ બધા બળોનું પરિણામી બળ શું થતું હોય, શૂન્ય. જો પરિણામી બળ શૂન્ય હોય તો જ વેગમાં ફેરફાર ન થાય અને તો જ પ્રવેગ શૂન્ય હોય. જો પરિણામી બળ કંઈક ને કંઈક લાગે તો પ્રવેગ ઉદ્ભવે એટલે એનો વેગ બદલાય. આ હતો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. તો થોડું ધ્યાન આપજો, આ નિયમ કેવી રીતે આવ્યો, એની સાથે શું શું વસ્તુ સંકળાયેલી છે એ અમુક ઉદાહરણોથી આપણે જોઈશું. તો આ જે ન્યૂટન ગતિનો બીજો નિયમ છે તે સમજવા માટે એક રાશિ સમજવી પડશે, જેને કહેવાય વેગમાન, અને એને સ્મોલ પી વડે દર્શાવાય, બરાબર. તો પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. એટલે વેગમાન p બરાબર શું થાય, તેનું દળ અને એના વેગનો ગુણાકાર. આ વેગમાન જે છે સદિશ રાશિ છે, તો વેગમાન p ની સદિશ રાશિ છે. તો આ સદિશ સ્વરૂપે એને લખીએ તો દળ અદિશ રાશિ છે પણ વેગ સદિશ રાશિ છે, એ બતાવે કે વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય. આ ઇક્વલ ટુ બતાવે આ બંનેની દિશા સરખી, એટલે વેગમાની દિશા એ વેગની દિશામાં હોય છે. અને એનો એકમ શું થશે, તો આનો એકમ SI એકમ વેગમાનનો, પી નો SI એકમ શું થશે, તો દળનો એકમ કિલોગ્રામ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આ વેગમાનનો એકમ થશે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવે આ રાશિ કેમ વ્યાખ્યાયિત કરવી પડી તે પહેલા સમજીએ, થોડું ધ્યાન આપજો. ધારો કે એક નાનકડી કાર અહીં પડેલી છે અને તમને એવું કહેવામાં આવ્યું કે આને ધક્કો મારો, તમે ધક્કો માર્યો અને એ કાર 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરવા લાગી. અહીં એક ટ્રક પડેલી છે જેમાં ખૂબ વજન ભરેલું છે, અને શું પડેલી છે, એક ટ્રક પડેલી છે અને તેની અંદર ખૂબ વજન ભરેલું છે, અને તમને એવું કહેવામાં આવે કે આને ધક્કો મારો અને એમાં 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ ઉત્પન્ન કરો, એટલે એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ બનાવો,
તો તમારે આ ટ્રકને ધક્કો મારવા વધારે બળ લગાડવું પડશે. એટલે જુઓ, વેગ બંનેના સરખા જ થયા, પરંતુ આમાં બળ વધારે લગાડવું પડ્યું જ્યારે આમાં બળ ઓછું. કેમ? આનું દળ વધારે હતું ને આનું દળ ઓછું. એના પરથી સમજાયું કે આ જે બળની અસર છે એ ખરેખર ફક્ત વેગ ઉપર નહીં, પરંતુ એના દળ ઉપર પણ, પદાર્થના દળ ઉપર પણ આધાર રાખે છે. બરાબર? એટલે દળ અલગ અલગ હશે તો બળની જરૂરી બળ પણ કેવું હશે? અલગ અલગ હશે એને ખસેડવા માટે. બરાબર? એટલે એક વસ્તુ ખબર પડી કે એની અંદર દળની જરૂર છે. બીજી એવું વસ્તુ જોવા મળી, ધારો કે એક નાનકડી ગોળી છે, 2 ગ્રામની જ છે બંદૂકની ગોળી, પણ ખૂબ વધારે વેગથી ગતિ કરતી હોય, વેગ બહુ વધારે હોય એનો, 2 કિલોમીટર પ્રતિ સેકન્ડ, તો શું થાય? એ જો તમને વાગે તો તમારા શરીરની પેશીઓને તોડીને એ તમારી અંદર જતી રહે, એટલે કે તમારા પર ઘણું બધું બળ લગાવે એવું કહી શકાય. તો આ વધારે બળ કોના કારણે ઉદ્ભવ્યું? દળ બહુ ઓછું છે પણ વેગ વધારે હોવાના કારણે બળ બહુ વધુ ઉત્પન્ન થયું આ ગોળીના કારણે. એટલે એવું એના પરથી સાબિત થયું કે બળ કેટલું છે એ અસર એ એના વેગ ઉપરથી પણ નક્કી થાય. અને તેથી વેગમાન વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન. એટલે બળની જે અસર છે એ દળ કે વેગ નહીં બતાવશે, પણ બેનો ગુણાકાર બતાવશે. એટલે કોણ બતાવશે? વેગમાન બતાવશે. ખ્યાલ આવ્યો? હવે ખાલી વેગમાનના ફેરફારથી આપણે બળ ગણી શકીએ નહીં, તો શું ગણવું પડશે? એકમ સમયમાં વેગમાનમાં કેટલો ફેરફાર થાય એ ગણવો પડશે. શું ગણવું પડશે? એકમ સમયમાં વેગમાનમાં કેટલો ફેરફાર થાય. કેવી રીતે? ધારો કે હું પહેલી વાર ક્રિકેટ રમવા આવ્યો છું, સીઝન બોલ ઉપરથી આવે છે ને હું કેચ પકડવા આમ હાથ રાખું છું અને કેચ પકડું છું આમ જ અહીં જ હાથ રાખીને, તો મને હાથમાં વાગશે. કેમ વાગે? તો બોલનો વેગ બહુ વધારે હતો, એનો વેગ, ધારો કે બોલનો દળ છે 200 ગ્રામ, ધારો કે 100 ગ્રામ લઈ લઈએ એટલે 0.1 કિલોગ્રામ, અને એનો વેગ બહુ વધારે છે, ધારો કે 2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, તો એનું વેગમાન કેટલું થાય? 0.1 × 2 કિલોમીટર એટલે 2000 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય, અને 2000 જ લખું, ચાલો 2000 મીટર પ્રતિ સેકન્ડ, એટલે 200 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગમાન છે. હવે એને મારે પકડવાનું એટલે સ્થિર કરી દેવાનું, એટલે વેગ શું બનાવવાનું? 0. તો વેગમાન શું બનાવવાનું? દળ 0.1 અને વેગ 0, એટલે વેગમાન 0 બનાવવાનું. એટલે મારે વેગમાનમાં 200નો ફેરફાર કરવાનો. જો હું તરત કરવા માંગુ, બોલને તરત પકડીને સ્થિર કરવા માંગુ, તો 200 જેટલો ફેરફાર કરવા માટે ખૂબ વધારે બળ લગાવવું પડે. એટલે ટૂંક સમયમાં વેગમાનમાં વધુ ફેરફાર કરવા માટે વધારે બળની જરૂર પડે. પણ જો ક્રિકેટર સારો હશે તો શું કરશે? કેચ પકડવા માટે જ્યારે બોલ આવશે ત્યારે આમ કરશે, હાથને પાછળ લેશે. એટલે વેગમાન આ 0 બનાવવા માટે એ સમય વધારે છે. જો વધારે સમય સુધી બળ લગાવીને આ વેગમાનને મારે 0 બનાવવું હોય, એટલે કે વેગમાનનો ફેરફાર 200 જેટલો કરવો હોય, તો મારે ઓછા બળની જરૂર પડશે. એટલે કે આના ઉપરથી સાબિત થયું કે આ જે લાગતું બળ છે લાંબા સમય સુધી લાગે તો ઓછું બળ લગાડવું પડે વેગમાનમાં સરખો જ ફેરફાર કરવા માટે, અને ટૂંક સમયમાં જ જો આટલો ફેરફાર કરવો હોય તો વધારે બળ લગાડવું પડે. એટલે બળની અસર, એટલે કે બળ કેટલું છે એ કોના પરથી ખબર પડશે? તો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર, એટલે વેગમાનના સમય દર ઉપરથી નક્કી થશે. એટલે ત્રીજો પોઈન્ટ એવું બતાવે કે બળની અસર જે ખરી એ વેગમાનના ફેરફારના સમય દર ઉપરથી નક્કી થશે. વેગમાનના ફેરફારનો સમય દર એટલે વેગમાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો, આના ઉપરથી નક્કી થશે કેટલું બળ લાગ્યું છે એ. આગળ એક ટોપિક જોઈએ. ધારો કે 2 જુદા જુદા પદાર્થો છે, એક પદાર્થનું વજન છે 1 કિલોગ્રામ અને બીજાનું વજન છે 10 કિલોગ્રામ. બરાબર? બંને પર સમાન બળ લગાડું. ધારો કે મેં બળ લગાવ્યું 2 ન્યૂટન, અહીં પણ બળ લગાવ્યું 2 ન્યૂટન. ચાલો, શરૂઆતમાં બંને સ્થિર હતા એટલે બંનેના શરૂઆતના વેગમાન શું હશે? 0. બરાબર? હવે તમે એક વસ્તુ સમજો, હલકા પદાર્થ પર જો બળ લગાવું તો એનો વેગ વધારે આવે, એટલે આમાં વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઉદ્ભવશે આ બળના કારણે. અને વધારે વજન ધરાવતા, એટલે વધારે દળ ધરાવતા પદાર્થ પર એટલું જ બળ લગાવું તો ઓછો વેગ ઉત્પન્ન થશે, એટલે એનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો તમે જુઓ આનું વેગમાન કેટલું થયું?
तो अंतिम वेगमान गणी तो दर गुणिया वेग एट दस गुणिया एक एट के थे 10 किलोग्राम मीटर प्रति सेकंड आटलू वेगमान एमां उत्पन्न थयुं अने आमां केटलू वेगमान उत्पन्न थयुं तो 10 गुणिया 1 एटले एमां पण 10 गुणिया 1 एटले एमां पण केटलू 10 किलोग्राम मीटर प्रति सेकंड जेटलू वेगमान उत्पन्न थयुं एटले आ शुं कहेवा मांगे तो के पदार्थनी अंदर सरखा बळ लगावाथी वेग भले अलग अलग उत्पन्न थशे परंतु बंनेना वेगमानमां फेरफार ए सरखो ज थशे वेगमान 0 माथी 10 थयुं ने आ पण 0 माथी 10 थयुं એટલે એવું બતાવે કે જુદા જુદા પદાર્થો પર સમાન બળ જો સમાન સમય સુધી લગાવવામાં આવે તો વેગમાનમાં થતો ફેરફાર પણ કેવો થશે સરખો થશે આ મુદ્દો યાદ રાખવાનો બરાબર અલગ અલગ મુદ્દાઓ પરથી આપણે ન્યૂટનના નિયમ તરફ જઈ રહ્યા છીએ બરાબર તો જુદા જુદા પદાર્થો પર સમાન બળ समान समय समय सुधी लगावामां आवे तो तेमना वेगमानमां थतो फेरफार समान હોય બંનેના વેગમાનમાં સમાન ફેરફાર થાય જો સમાન બળ સમાન સમય સુધી લગાવવામાં ભલે પદાર્થના વજન જુદા જુદા હોય તો પણ હવે તમે એક બીજું ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે કોઈ એક દોરી સાથે પથ્થરને બાંધીને એને આમ ફેરવી અને એને નિયમિત ગતિ કરાવી એટલે એનો વેગ અચળ રહે એનું દળ પણ સમય સાથે બદલાવા નથી કોઈ પણ વસ્તુનું દળ જેટલું હોય એટલું જ હોય એટલે દળ પણ સમય સાથે નથી બદલાતું વેગ પણ સમય સાથે નથી બદલાતો તો વેગમાન એમ અને વી બંને અચળ હોવાથી આ ધારો કે 1 કિલોગ્રામ હોય આ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાયમનો 1 ગુણ્યા 5 એટલે આ વેગમાન પણ 5 જ રહેશે એટલે વેગમાન પણ કેવું રહેશે અચળ જ હશે સમય સાથે બદલાતું નહીં હશે પણ આપણે તો એવું જોયું કે વેગમાનમાં સમય સાથે જે ફેરફાર થાય તે જ આપણને બળ બતાવે અહીં તો એવું સાબિત થયું કે વેગમાન તો સમય સાથે કેવું રહે અચળ એટલે ફેરફાર થતો જ નથી વેગમાન અચળ એટલે વેગમાનમાં ફેરફાર નથી થતો અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સરખું જ છે વેગમાનનો ફેરફાર શું છે 0 જો વેગમાનનો ફેરફાર 0 હોય તો બળ 0 હોવું જોઈએ પરંતુ આને ફેરવવા તો આપણે કઈક બળ લગાવીએ છીએ તો એ વસ્તુ એવી બતાવે કે વેગમાનનો ફેરફાર એ સદિશ રૂપે તમારે સમજવાનો છે અદિશ રૂપે નહીં કેમ તો કોઈ પણ વસ્તુ વર્તુળાકાર ગતિ કરે એટલે પદાર્થ અહીંયા છે ત્યારે તેનું વેગમાન એ વેગની દિશામાં એટલે સ્પર્શકની દિશામાં હશે અહીંયા હશે ત્યારે એનું વેગમાન વેગની દિશામાં એટલે સ્પર્શકની દિશામાં એટલે આ ગતિ દરમિયાન વેગમાનની દિશા બદલાય છે એટલે આપણે એવું કહી શકીએ કે બળ કોના પરથી મળશે તો સદિશ રૂપે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એને એના ઉપરથી આપણને શું મળશે કેટલું બળ લગાડવામાં આવે છે તે મળશે એટલે કે પદાર્થને જો વધારે ઝડપથી ફેરવવું હોય અથવા તો ટૂંકી દોરી બાંધીને ફેરવવું હોય તો વધારે બળની જરૂર પડશે બરાબર એટલે અહીં જે વેગમાનનો ફેરફાર આપણે લઈએ છીએ કયા સ્વરૂપે લેવાનો સદિશ સ્વરૂપે લેવાનો કારણ કે આ ગતિ દરમિયાન વેગમાનનું મૂલ્ય તો અચળ રહે છે એટલે વેગમાનનો ફેરફાર તો 0 થાય એનો મતલબ બળ 0 મળે પણ બળ 0 નથી આને ફેરવવા બળ લગાડવું પડે છે એ એવું બતાવે કે અહીં વેગમાનની દિશા બદલાય છે એટલે કે દિશામાં ફેરફાર થાય તો પણ વેગમાનમાં ફેરફાર થાય વેગ અને વેગમાનને બે વસ્તુ હોય મૂલ્ય અને દિશા મૂલ્ય બદલાય તો પણ ફેરફાર થયો કહેવાય દિશા બદલાય તો પણ ફેરફાર થયો કહેવાય એટલે વેગમાનનો ફેરફાર એ સદિશ રૂપે લેવો પડે તો સદિશ રૂપે વેગમાનના વેગમાન સદિશમાં થતા ફેરફારના સમય દર પરથી આપણને શું મળશે બળ મળશે તો આ આપણે પહોંચ્યા ન્યૂટનના ગતિના બીજા નિયમ પાસે તો અત્યાર સુધી જે ઉદાહરણ જોયા તેમાં એવું હતું કે વેગમાનના ફેરફારની દિશા એ વેગની દિશામાં જ હતું કેમ ધારો કે અહીં પદાર્થ પડેલો છે એનો વેગ આ દિશામાં છે એને અહીંથી બળ લગાવો તો એનો વેગ વધશે અને આ દિશામાં હશે એટલે વેગનો હવે અહીં આગળ વેગમાંની દિશા કઈ વેગની દિશા એટલે આ દિશા અને અહીં આગળ પણ આ દિશા એટલે મોટે ભાગે વેગમાનની દિશા અને વેગમાનના ફેરફારની દિશા એ બધા ઉદાહરણની અંદર સરખી જ હતી પરંતુ આ ઉદાહરણની અંદર વેગમાનની દિશા અને વેગમાનના ફેરફારની દિશા એ અલગ છે બરાબર છે એટલે આ ઉદાહરણ પરથી એવું સાબિત થયું કે વેગમાનનો જે ફેરફાર છે બળ ગણવા માટે તે સદિશ રૂપે આપણે લેવાનું છે સમજાયું
તો આ બધા પોઈન્ટ ઉપરથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આવો મળે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર એ લાગુ પડેલા બળના અને લગાડેલા બળની દિશામાં હોય છે. એટલે કે પદાર્થના વેગમાનનો ફેરફારનો દર સદિશ સ્વરૂપે લખીએ તો ડેલ્ટા પી વેગમાનનો ફેરફાર બરાબર ફેરફારનો દર એટલે એકમ સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી ફેરફાર ભાગ્યા સમયગાળો સદિશ રૂપે એ કોના જેટલો હોય તો લગાડેલા બળના સમપ્રમાણમાં હોય છે અને કઈ દિશામાં હોય તો બળની દિશામાં હોય છે. એટલે યાદ રાખજો બળની દિશા કઈ હોય વેગમાનના ફેરફારની દિશા. ખ્યાલ આવે છે? તો અહીં આપણે સમપ્રમાણતા અચળાંક મૂકશું તો સમપ્રમાણતા અચળાંક કે મૂકી શકાય અને મોટે ભાગે આ સમપ્રમાણતા અચળાંક કે એ વન જ હોય. એટલે કે બરાબર વન હોવાથી લગાડેલું બળ તમે આ રીતે લખી શકો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ બળ અને વેગમાનના ફેરફાર વચ્ચેનો સંબંધ એવું કહી શકાય અથવા તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર અથવા તો ખાલી દર લખો તો પણ એ સમય દર જ સમજવાનો. દર એ કોના સમપ્રમાણમાં હોય તો લગાડેલા બળના સમપ્રમાણમાં અને કોની દિશામાં હોય લગાડેલા બળની દિશામાં હોય છે. આ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ તમે નોંધી લો. હજુ આગળ કરીએ. તો જો આની અંદર આ જે સમયગાળો છે બહુ નાનો હોય એટલે જો સમયગાળાનું લક્ષ્ય ઝીરો તરફ હોય તો શું થાય? તો બળ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લઈએ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ખૂબ ટૂંકા સમય માટે જો આ વેગમાનનો ફેરફાર ગણીએ તો આ જે સમીકરણ છે તે વિકલનની અંદર ફેરવાશે એટલે ડીપી બાય ડીટી થશે. તો આ બીજું સૂત્ર થયું. હવે વેગમાન p બરાબર શું લખાય? m ઇન્ટુ v ભાગ્યા dt. હવે વિકલન યાદ કરો, બે પદ આપેલા હોય તો અચળ પદ એ વિકલનની બહાર આવે, દર સમય સાથે બદલાતો નથી, વેગ જ બદલાય. કોઈ પણ પદાર્થનો વેગ બદલાય, આ પેન છે વધારે ફાસ્ટ થઈ જાય એટલે એનું દર તો જેટલું છે એટલું જ રહે, એનો વેગ જ ખાલી બદલાય બરાબર. એટલે દર તો અચળ એટલે અચળ પદને વિકલનની બહાર લઈ લઈએ તો f બરાબર શું થશે? m dv બાય dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન એ શું બતાવે? પ્રવેગ. તો આ થયો f is equal to ma. આ થયો ન્યૂટનનો ગતિનો બીજો નિયમનો ગાણિતીય સ્વરૂપ બરાબર. એટલે પદાર્થમાં કેટલો પ્રવેગ ઉદ્ભવે તો લાગતા બળ ઉપરથી શોધી શકો અથવા તો પદાર્થ પર કેટલું બળ લાગ્યું હોય તેમાં ઉદ્ભવતા પ્રવેગ ઉપરથી શોધી શકો. પ્રવેગને તમારે દર સાથે ગુણાકાર કરવાનો. આના ઉપરથી બળનો SI એકમ શું થશે? તો દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એને કહેવાય ન્યૂટન. એને શું કહેવાય? ન્યૂટન. એટલે બળનો એકમ આપણે ન્યૂટન પણ લખીશું. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે બળ શોધીશું આ ચેપ્ટરની અંદર. પદાર્થ પર લાગતું બળ અથવા તો પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ આ સૂત્રની મદદથી આપણે શોધીશું અથવા તો વેગમાનમાં થતો ફેરફાર આ સૂત્રની મદદથી આપણે શોધીશું. ખ્યાલ આવ્યો ભાઈ? આ ખૂબ જ અગત્યનો નિયમ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો જો પહેલો નિયમ પણ આ નિયમ પરથી સાબિત થાય છે. જો આપણે એફ બરાબર ઝીરો લઈએ, એફ બરાબર ઝીરો હોય, જો આ ઝીરો હોય તો ક્યારે ઝીરો થાય? આ બેમાંથી એક ઝીરો હોવું જોઈએ. પદાર્થનું દળ તો ઝીરો નથી હોતું તો કોણ ઝીરો હશે? પ્રવેગ જ ઝીરો હશે. એટલે આ શું બતાવે કે પદાર્થ પર જો બાહ્ય બળ ન લાગે પરિણામી બાહ્ય બળ ઝીરો હોય તો પ્રવેગ પણ ઝીરો હોય. એ જ પહેલો નિયમ હતો ન્યૂટનનો, તો એ આ બીજા નિયમ ઉપરથી સાબિત થયો. બીજો પોઈન્ટ એ લખી શકાય કે આ જે બળ છે તે જે તે સમય આ જે પ્રવેગ ધારો કે આપણે પ્રવેગ ગણવો હોય તો એફ ભાગ્યા એમ પરથી ગણી શકીએ. તો આ પ્રવેગ જે તે સમય પ્રવેગ એ જે તે સમયના બળ પર જ આધાર રાખે. જે તે સમયના બળ પર જ આધારિત છે. ભૂતકાળમાં લાગેલા બળ પર નહીં.
એટલે તમે જે સમયે પ્રવેગ શોધો છો તે સમયે પદાર્થ પર જે બળ લાગે એના ઉપરથી જ આ પ્રવેગ મળશે, એની આગળ કોઈ લાગેલા બળ પર એ આધારિત હોતું નથી। ત્રીજું વસ્તુ જોઈએ તો આને આપણે અદિશ સ્વરૂપે લખી શકીએ। ધારો કે આવી રીતે લખવું હોય F બરાબર F, આ જે સદિશ સ્વરૂપે સૂત્ર છે ત્રણ રૂપે લખી શકાય, F બરાબર MA અથવા એના બરાબર DP / DT બરાબર। તો ધારો કે F નો X ઘટક લખવું તો બધાનો X ઘટક લખવાનો, E નો X ઘટક અને P નો X ઘટક, F નો Y ઘટક લખવું તો A નો Y ઘટક લખવાનો અને P નો પણ Y ઘટક જ લેવાનો, F નો Z ઘટક લખવું તો A નો Z ઘટક અને P નો પણ Z ઘટક લેવાનો। એટલે અલગ અલગ દિશાઓના સ્વરૂપે પણ આ સૂત્રને તમે વાપરી શકો બરાબર। એનો ઉપયોગ ક્યાં થશે થોડું ડીપમાં હું નેક્સ્ટ ટોપિકની અંદર તમને સમજાવીશ। તો અહીં જે છેલ્લો મુદ્દો છે એ કયો લેવાનો, તો આ જે બળ છે એ પરિણામી બાહ્ય બળ છે, પરિણામી બાહ્ય બળ છે, તેમાં આંતરિક બળોનો સમાવેશ થતો નથી। એટલે શું તે સમજાવું, આંતરિક બળો એટલે શું? તો ધારો કે આપણે ગણતરી કરીએ છીએ આ ટ્રેન માટે, ટ્રેનની અંદર માણસો છે બરાબર, આપણે ટ્રેન અને માણસથી બનતા તંત્રની ગણતરી કરીએ છીએ, ટ્રેન અને માણસથી બનતા તંત્રની ગણતરી કરીએ, આ એક તંત્ર છે, ટ્રેન અને માણસોથી બનેલું એક આખું આ બોક્સ છે, તંત્ર છે। તો એની ગણતરી કરીએ ત્યારે આ માણસ ટ્રેન પર બળ લગાડે ને ટ્રેન માણસ પર લગાડે એ તંત્રની અંદરના અંદરની વસ્તુઓ વડે એકબીજા પર લાગતા બળ કહેવાય, એને આંતરિક બળો કહેવાય, એને શું કહેવાય? આંતરિક બળો। તો આ બધી ગણતરી કરતી વખતે, વેગમાનમાં ફેરફારની ગણતરી કે પ્રવેગની ગણતરી કરતી વખતે આવા આંતરિક બળોને ધ્યાનમાં લેવાના નથી, તમારે એની બહારથી લાગતા બળોને જ ધ્યાનમાં લેવાના છે। એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ આ સ્કેટબોર્ડ ઉપર સ્કેટિંગ કરતો જાય છે, તો વ્યક્તિ સ્કેટબોર્ડ પર જે બળ લગાડે અથવા તો બોર્ડ સ્કેટબોર્ડ વ્યક્તિ પર બળ લગાડે એ એકબીજા પર લાગતા બળ છે, એટલે કે તે આંતરિક બળો છે, એને આ બળની ગણતરીમાં લેવાના નહીં। તમે બહારથી આ સ્કેટબોર્ડને કેટલો ધક્કો માર્યો એટલે કેટલું બળ લગાવ્યું એ બાહ્ય બળની જ ગણતરી આ સૂત્રની અંદર કરવી। એટલે આ જે બળ અહીં લખ્યું છે F, એની અંદર બાહ્ય બળની જ ગણતરી કરવી, આવા આંતરિક બળોની ગણતરી લેવાની નથી, ગણતરીમાં એવા બળોને ધ્યાનમાં લેવાના નથી। તો આ નિયમ ઉપરથી હવે આગળ હું તમને ખૂબ જ એક અગત્યનો ટોપિક સમજાવીશ નેક્સ્ટ ટાઈમ, જેના પરથી તમને મેં તમને કીધું હતું કે નિયમિત વર્તુળમય ગતિ અને અનિયમિત વર્તુળમય ગતિ તમને સમજાશે, તો હું નેક્સ્ટ ક્લાસની અંદર એ વસ્તુ તમને સમજાવીશ। તો આટલા આ બે નિયમો તમારે ખાસ મગજમાં ઉતારી લેવાના, એના વિધાનો અને આ બીજા નિયમની સાબિતી કેવી રીતે બીજો નિયમ આવ્યો।